માટે કંઈક કર્યું. આજે આપણને ખબર છે ભાઈ, ધન પૈસાથી આ મળે છે, આપણને એનામાં નિષ્ઠા પ્રીતિ છે, એટલે એના માટે જ પ્રવૃત્તિ આપણે લોક સાધારણ વ્યક્તિ કરતો રહે છે. પરંતુ જ્યારે ભાગવત કાર્યમાં નિષ્ઠા થઈ જાય, એનું શું મહત્વ છે, ઇમ્પોર્ટન્સ શું છે, માનવ જન્મ આપણને મળ્યો એની શું મહત્વતા છે, ભગવદ સેવા સત્સંગની શું મહત્વતા છે, એનાથી શું મળે છે, જ્યારે એ પરિચય આપણને પ્રાપ્ત થશે તો પછી આપણને પ્રીતિ પણ થશે. એટલે આ ભાગવતમાં પ્રીતિ થાય એના માટે 6 અધ્યાયમાં પહેલા એનો પરિચય બતાવવામાં આવ્યો. પ્રથમ શ્લોક, અને એ પ્રથમ શ્લોકમાં જે ભાગવતના મુખ્ય નાયક છે એનો પરિચય બતાવ્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહે તવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયો. ભાગવતના મુખ્ય નાયક કોણ? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય, રૂપ શબ્દનો પ્રયોગ કર્યો એટલે અહીંયા જે વ્યાસજી, કારણ કે શાસ્ત્રોમાં વેદોમાં પ્રાચીન કાળથી એક વિવાદ, બ્રહ્મ સાકાર છે કે નિરાકાર છે એની ચર્ચાઓ ચાલી રહી છે આજ સુધી. ઘણા લોકો સાકાર પણ કહે છે, ઘણા લોકો એમ નિરાકાર બ્રહ્મની પણ ઉપાસના કરવાવાળા એવા આપણા સમાજમાં છે. અહીંયા વ્યાસજી સચ્ચિદાનંદ રૂપા, રૂપ યાની સાકાર હે, રૂપ શબ્દનો પ્રયોગ છે, અને એ જ બ્રહ્મની ઉપાસના, એ જ બ્રહ્મની લીલા. કારણ કે સાકાર હશે તો લીલા કરશે, સાકાર હશે તો પછી એ કંઈક આપણું સાંભળશે. સાકાર જ ન હોય તો પછી આપણે કોને કહીએ ને કોણ સાંભળે, કોઈ મતલબ નહીં હે. તે બ્રહ્મ કેવો છે? સચ્ચિત આનંદ. જ્યાં 3 વસ્તુ મળી જાય એ ભગવાન, સૌથી પહેલા સત, બીજું ચિત્ત, અને ત્રીજું આનંદ. હવે સત એટલે કે સત્ય, સત્ય એટલે જેનો ક્યાંય અભાવ ન હોય. નાશતો વિદ્યતે ભાવો ન ભાવે વિદ્યતે સત. શ્રીમદ ભગવદ્ ગીતા સતની વ્યાખ્યા કરે છે કે જેનું ક્યાંય અભાવ ન હોય એ સત, સત્ય એ એવા ભગવાન. ભગવાન સર્વત્ર છે. જુઓ, 2 વસ્તુ ધ્યાનમાં રાખો, યાદ રાખો, ભગવાન સર્વત્ર છે અને ભગવાન સર્વદા છે. એક તો સર્વત્ર છે અને બીજું સર્વદા છે. અહીંયા છે ને ત્યાં નથી એવું નથી, એ સર્વત્ર છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, હેમતે પ્રગટ હોઈ મેં જાના. એ સર્વત્ર છે અને સર્વદા છે. આ 2 વસ્તુનું સ્મરણ રહેશે ને તો પછી ધીરે ધીરે આપણા દુષ્કર્મ પાપ ઓછા થતા જશે. કારણ કે મનુષ્ય દુષ્કર્મ પાપ ક્યારે કરે?
કોઈ જોતો ન હોય ત્યારે છુપાઈ છુપાઈને અહીંનું ત્યાં, ત્યાંનું ત્યાં, ત્યાંનું ત્યાં, કોઈ સાંભળે કે ન સાંભળે, કોઈ જુએ કે ન જુએ, પણ એ બધું જુએ છે, એ બધું સાંભળે છે. હા, તમે મનમાં કયા ભાવ સાથે કોની સાથે કેવી વાત કરો છો, અહીંની ત્યાં કરો છો, નિંદા કરો છો, સ્તુતિ કરો છો, જેની નિંદા કરો એને ખબર પડે કે ન પડે, પરંતુ જેને ખબર પડવી જોઈએ એને તો બધી ખબર જ છે જ્યાં બધો હિસાબ કિતાબ થઈ રહ્યો છે આપણો. તો વો સર્વત્ર હૈ ઓર વો સર્વદા હૈ, ઇસ બાત કો ધ્યાન મે રખો. સત અને ભગવાનના એ જ સત સ્વરૂપમાંથી જડ જગતની ઉત્પત્તિ થઈ, એટલે જગત પણ સત્ય છે. મને લાગે છે આ શ્લોકમાં કેવલ ભગવાનનો જ પરિચય નથી, અપિતુ આપણો જીવોનો અને આ જગતનો એનો પણ પરિચય આપવામાં આવ્યો છે. સત સ્વરૂપ ભગવાન છે, ભગવાનના જ સત સ્વરૂપમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, એટલે જગત પણ સત્ય છે. ચિદ, ચિદ એટલે ચૈતન્ય, ચેતના. શ્રુતિ કહેતી હૈ ચિદ માત્ર હરેરંશ, ભગવાન ચિદ ચૈતન્ય છે, જડ નથી. અને ભગવાનના જ ચિદ અંશમાંથી આ જગતમાં રહેલા જેટલા પણ જીવો છે એ પ્રગટ થયા, એટલે ભગવાનમાંથી પ્રગટ થયું જગત એમાં ભગવાનનો સદંશ છે. ભગવાનના ચિદ અંશમાંથી પ્રગટ થયેલા જીવ એમાં ભગવાનનું સદંશ અને ચિદંશ બંને છે, એટલે જીવ પણ સત્ય છે, ભગવાનનો અંશ છે. મમેય વાંશો જીવલોક જીવભૂત સનાતન, આપણે કોણ છીએ, ભગવાનના અંશ છીએ. ભગવાન કેસે હૈ, ચૈતન્ય ચિદ ચિદાંશ, અને એ ભગવાનનું ચિદાંશ એટલે ભગવાનની એ એ એનર્જી એ આપણી અંદર છે, એટલે તો આપણે પ્રવૃત્તિ કરી શકીએ. એનું ચિદાંશ ન હોય તો પછી આ શરીર આ હલે છે તો આ ચૈતન્ય છે, પછી આની અંદરથી ચિદાંશ નીકળી જાય, એ જે ભગવાનની એનર્જી નીકળી જાય તો પછી આ જડ બની જાય, કોઈ પ્રવૃત્તિ ન કરી શકે. તો યાદ રાખો, હમ કોણ હૈ, હમ ઉસ પરમ સત્તા પરમાત્મા જો ચૈતન્ય હૈ, એના અંશી, એના અંશ આપણે છીએ. અંશ અને અંશીનો સંબંધ આપણો એની સાથે જોડાયેલો છે. આપણે પોતાને કયા રૂપમાં જોઈએ છીએ, આપણે કોણ, હમ અપને આપકો કિસ રૂપમાં દેખ રહે હૈ, બીજા જેવી રીતે આપણને જોવા માંગે છે એ રીતે આપણે છીએ. જેમ સમજો એક ટેબલ, હવે ટેબલ છે સામે, એક આપણી પાસે સામે ટેબલ પડ્યું હોય તો એ જોવાવાળા એને શું કહેશે, આ એક એક ટેબલ છે, પણ શું એ ટેબલ છે? વાસ્તવિક રૂપથી વિચાર કરવા જાઓ તો એ શું છે, વુડ, એ લાકડું છે. હવે તમે વિચારો કે એ ટેબલ હોય, એ ટેબલ કયા રૂપમાં પરિવર્તિત થઈ શકે? ટેબલનું આપણે ચાહીએ તો એનું સ્ટૂલ બનાવી શકો, ક્યાંક ચેર બહુ લિમિટેડ માત્રા છે એમાં ચેર બનાવવાની, પણ ચેર બની શકે, પણ વધારે કંઈ ગુંજાઈશ નથી કે એ ટેબલમાંથી બીજું કંઈ બની શકે. પરંતુ આપણે એમ વિચારો કે વો વુડ હૈ, એક લાકડું છે, તો હવે વિચારો કે એમાંથી શું શું બની શકે, ઉસમે સે ક્યા નહીં બન સકતા. પણ જો એક ટેબલ હૈ તો ઉસમે સે યા સ્ટૂલ બન જાયેગા યા ચેર બન જાયેગી, પણ એક વુડ છે, લાકડું છે, તો પછી વધી જશે, પછી જે ધારો એમાંથી બની શકે. જો સમજજો આ વાત, મારી સાથે આ વાતને સમજશો તો ગહેરાઈ સાથે જશો તો આ વસ્તુ સમજમાં આવશે. એવી રીતે હું મહેશ ને, હું દિનેશ ને, હું ગણેશ, તો પછી વિચારો એમાંથી આપણે શું બની શકીએ, આપણી લિમિટેશન બહુ એક સીમિત રહી જશે. પરંતુ જ્યારે આપણે એમ વિચારીશું કે મેં એક એનર્જી હું,
હું એનો અંશ છું, તો પછી આપણે ધારીએ એ આપણે કરી શકીએ, એ આપણે બની શકીએ. હમ ચાહે વો હો સકતા હૈ. લેકિન ઓલાએ કીધું ને એવા આપણે બની જઈએ. ઘણા લોકો તું તો આ જ કરી શકે, તું આ ન કરી શકે, અને એ વિચારધારાઓમાં મનુષ્ય એવો બનતો જાય છે. પછી ક્યાંક એક ટેબલ બનીને રહી જાય, કોઈક સ્ટૂલ બનીને રહી જાય, ક્યાંક ચેર બનીને રહી જાય. જ્યારે વુડ તરીકે જોઈશું તો પછી એની બધી સંભાવનાઓ વધી જશે. એવી રીતે જ્યારે આપણે પણ એ જ અંશના, એ જ પરમ સત્તા ચૈતન્ય એના અંશ છીએ, એની એનર્જી જ્યારે આપણી અંદર હોય તો પછી આપણે શું ન કરી શકીએ. અને એ ભાવ જ્યારે આપણી અંદર આવી જશે કે હા હમ ઉનકે અંશ હૈ, તો પછી તમારી સંભાવના વધી જશે, તમારી બુદ્ધિ વ્યાપક થઈ જશે. તું ચાહો ઉસકો પ્રાપ્ત કર સકતે હો. સદંશ ચિદંશ, એ ચિદ માંથી બધા જીવો, પછી આપણે હોઈએ કે બીજા કેવા અલગ અલગ પ્રાણીઓ કેમ ન હોય, એ પ્રગટ થયા. અને આનંદ અંશ આપણા બધા અંદરથી તિરોહિત થઈ ચુક્યો છે. યા એસા કહે સકતે હૈ કે જો આનંદ અંશ હમારે અંદર થા વો ઢક ગયા હૈ, છિપ ગયા હૈ. ભગવાન સચ્ચિદાનંદ છે, આપણે એમના અંશ છીએ. આપણી અંદર સત્તત્વ પણ છે, ચિત્તત્વ પણ છે, આનંદ પણ આપણી અંદર હતું, પણ હવે ક્યાંક ખોવાઈ ગયું યા ઢંકાઈ ગયું એમ કહી શકીએ. એટલે દરેક વ્યક્તિને એક જ વસ્તુ જોઈએ છે, શું? આનંદ. હમ સબ ક્યા ચાહતે હૈ? કેવલ ઓર કેવલ આનંદ. પૈસા પણ જોઈએ છે, શેના માટે? પૈસા તો સાધન છે, વસ્તુ કંઈક બીજી મેળવવી છે, વસ્તુ એનાથી આપણને આનંદ જોઈએ છે. પૈસામાં આનંદ નથી, પૈસા એક સાધન રૂપ બની ગયું છે. આપણું મુખ્ય ગોલ, લક્ષ્ય આપણું બીજું કંઈક છે, હે ને? શું કામ દરેક વ્યક્તિ આનંદ માંગે છે? કારણ કે એ આનંદના આપણે અંશ છીએ, અને અંશ અંશીને ચાહે છે, એનો એક સીધો પ્રેમ હોય છે. એટલે આપણને આનંદ જોઈએ. હવે આનંદ પણ ઉપનિષદોમાં અલગ અલગ એની કેટેગરી બતાવી. એક હે વિષયાનંદ, બીજું છે બ્રહ્માનંદ, ત્રીજું છે ભજનાનંદ. ત્રણ આનંદની કેટેગરી છે. હવે એ અલગ વસ્તુ છે કે આપણે વિષયાનંદમાં, વધારે પડતા લોકો વિષયાનંદમાં જ ખોવાયેલા છે. વસ્તુ એને આનંદ જ જોઈએ છે, પરંતુ વિષયોથી મળતો આનંદ, એ વિષયોમાં આનંદ ખોજે છે. વાસ્તવિકમાં એમાં આનંદ નથી, એમાંથી સંતોષ શાંતિ નથી મળતી. કેટલાય કર્મ કરીએ છીએ તો એ મનુષ્યને સંતોષ નથી થતો, કારણ કે એ જે આનંદ જોઈએ છે, એ આનંદ જેમાં ખોજી રહ્યો છે, વાસ્તવિકમાં એ આનંદ એમાં નથી. એ આપણી એક અજ્ઞાનતા છે કે એમાં એ આનંદને શોધીએ છીએ. દરેક વ્યક્તિ આમ જોવા જાઓ ને, આ જગતમાં કોઈ પણ વ્યક્તિ નાસ્તિક નથી. આ જગતમાં રહેલો દરેક વ્યક્તિ આસ્તિક છે, કારણ કે દરેક વ્યક્તિને આનંદ જોઈએ છે. અને આનંદ વહી બ્રહ્મ હૈ, બ્રહ્મ હિ આનંદ હૈ. આનંદો બ્રહ્મેતિ શ્રુતિ વેદ કહે છે કે બ્રહ્મ હિ આનંદ હૈ, આનંદ હિ બ્રહ્મ હૈ. બ્રહ્મનું એક નામ છે આનંદ. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ સંસારમાં છે, એને શું જોઈએ છે? આનંદ. એટલે કે ભગવાન જોઈએ છે એમ કહી શકીએ. કોઈ વિષય આનંદમાં ખોવાયેલું, કોઈ એનાથી એક ઉપરની કેટેગરી બ્રહ્માનંદ, અને સર્વોત્તમ જે છે ભજનાનંદ. ભજ સેવાયામ, ભજ ધાતુથી જે આ શબ્દ બન્યો, સેવાના અર્થમાં ભજનીયો બ્રજાધિપઃ, કે ભગવદ સેવાના માધ્યમથી ભજન દ્વારા જે આનંદ મળશે એ ભજનાનંદ. અને એ આનંદ કેવો હશે? એ આનંદ આ સંસારના જેવો નહીં હોય, એ આનંદ પૂર્ણ હશે, જેમ પહેલાં જ આપણે વાત કરી ગયા. કારણ કે એ કેવા છે? પૂર્ણમદઃ પૂર્ણમિદં, હા, કે વો પૂર્ણ હૈ.
और उनसे मिलता हुआ आनंद भी फिर पूर्ण होगा। ए मार्ग में जारे आप आगे चालीशो त्यारे अतृप्ति नो अनुभव नहीं थाय। तो ये त्रीजू छे भजनाना। जो आ प्रथम श्लोक में आ एक अनुष्टुप छंद अंतर्गत भगवान परब्रह्म श्री कृष्ण ने एमना स्वरूप एमना स्वभाव अने एमना कार्यनु वर्णन करवामां आव्युं। अने ए पण अनुष्टुप छंद अंतर्गत, कारण के छंदनो पण नियम छे के जे भाई एक श्लोक होय एना चार चरण होय अने एक एक चरणना आठ आठ अक्षर होय। હવે તમે જુઓ આ શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય, એક પહેલો ચરણ આઠ અક્ષર, ઘરે જઈને ગણી લેજો, વિશ્વોત્પત્યાદિ હેતવે, આ બીજું ચરણ આઠ અક્ષર, તાપત્રય વિનાશાય, આ ત્રીજું ચરણ આઠ અક્ષર, શ્રી કૃષ્ણાય વયં નમઃ, ચોથું ચરણ આઠ અક્ષર, ચાર ચરણ આઠ આઠ અક્ષરના આઠ ચોક 32, ભગવાન કેવા છે 32 લક્ષણો યુક્ત। એટલે પ્રથમ શ્લોક વૈદિક છંદ અનુષ્ટુપ છંદ દ્વારા ભગવાનના સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપ શું કરે છે, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, ભગવાન જ્યારે લીલા કરવાની જ્યારે આપની ઈચ્છા થાય છે ત્યારે પોતાનામાંથી સૃષ્ટિ પ્રગટ કરે છે, ઉત્પત્તિ કરે છે, અને રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ નિબંધમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, કૃષ્ણાયાદ ભૂત કર્મણે, પ્રભુએ એવી જ્યારે લીલા વિહાર કરવાની ઈચ્છા થઈ, પ્રભુ બે પ્રકારની લીલા કરે છે, એક અંતરંગ લીલા અને એક બહિરંગ લીલા। જ્યારે ભગવાનને બહિરંગ લીલા કરવાની ઈચ્છા થાય ત્યારે ભગવાન પોતાના જ અંદરથી સૃષ્ટિને પ્રગટ કરે છે અને એ જ સૃષ્ટિમાં રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ। એ જગતમાં આપ અલગ અલગ નામ અને રૂપ ધારણ કરીને લીલા કરે છે અને જ્યારે ભગવાનને અંતરંગ લીલા કરવાની ઈચ્છા થાય ત્યારે એ જ સૃષ્ટિને પોતાના અંદર પાછી સમાવિત કરી દે છે। ઉત્પત્તિ લય અને સ્થિતિ, ઉત્પત્તિ કરવું, સ્થિત બનાવીને રાખવું અને પાછો એનો લય કરી દેવો, લય પોતાનામાં મલાવી દેવું, લય કર દેના। તો વિશ્વોત્પત્યાદિ હેતવે આપનું આ કાર્ય છે, આપનો સ્વભાવ કેવો, તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના દુઃખ આ જગતમાં રહેલા છે, આધ્યાત્મિક, આધિ ભૌતિક અને આધિ દૈવિક। જ્ઞાનીઓ કો આધ્યાત્મિક દુઃખ હોતા હૈ, ભોગવાદી લોગો કો આધિ ભૌતિક દુઃખ હોતા હૈ, અને ભગવદ ભક્તને આધિ દૈવિક દુઃખ થાય છે, જે દુઃખની વાત શ્રી મહાપ્રભુજીએ પણ નિરોધ લક્ષણ ગ્રંથમાં કરી છે। યચ્ચ દુઃખ યશોદાયામ નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાયામ ચ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાદ મમ ક્વચિત્. તો જે ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપની શરણમાં આવે છે એના ત્રણેય પ્રકારના દુઃખોને નિવૃત્ત કરવાવાળા, વિનાશાય, નાશની આગળ વિ ઉપસર્ગ લાગ્યો, નાશ, જેમ કોઈ બીમારી થઈ હોય ને ડોક્ટર આપણને ઔષધિ આપે તો રોગનો નાશ થયો કહેવાય, એ એમ નહીં કે ભવિષ્યમાં તમને આ રોગ નહીં આવે પાછો, એવી કોઈ ગેરંટી આપે ના, એ ફરીથી ગમે ત્યારે આવી શકે, પરંતુ સચ્ચિદાનંદ સ્વરૂપની શરણાગતિ સ્વીકાર કરવાથી તાપત્રય વિનાશાય, પરમનન્ટ એ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે। એવા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, કેવલ કૃષ્ણ હિ નહીં, શ્રી સ્વામીજી સહિત, રાધાજી સહિત શ્રી કૃષ્ણને વયમ નુમઃ, અમે બધા નમન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ। પ્રથમ શ્લોકમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું
સ્વરૂપ એમનો પરિચય આપવામાં આવ્યો, એમને નમસ્કાર કર્યા. બીજા શ્લોકમાં મહાત્મ્યનો બીજો શ્લોક અને એ અંતર્ગત જે આ ભાગવતના મુખ્ય વક્તા શ્રી સુખદેવજી મહારાજ એમનો પરિચય પ્રાપ્ત કરાવ્યો, એમના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહ કાતર આજુહા પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મતયા તરવો સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમનુપેતમપેતકૃત્યં. અબ યે શુકદેવજી કેસે હૈ અનુપેતમપેતકૃત્યં.